ચર્ચા પૂરી જ કરી લેજે રેફરન્સની સાથે. આ છેલ્લો છે ને, એટલે છેલ્લો જ છે ને ગર્લ્સ. હા બોલ બેટા. હા બોલ બેટા. બોલી જા, પછી જીજ્ઞાન બીજું આપીશું. હા ને, ઓકે. ઇંગ્લિશ અત્ર તદંતિકમેવ રંતુ ગતા સિદ્ધિ પ્રાધાન્યેન અધમ પદેન વચ્યતે. અનુવાદ: અહીં તું તેની પાસે રમણ કરવા ગઈ હતી એવું અધમ પદથી પ્રાધાનપણે સૂચવાય છે. સમજૂતી: આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશના પહેલા ઉલ્લાસમાં કાવ્યના પ્રકારોમાં ઉત્તમ કાવ્ય કોને કહેવાય તે દર્શાવ્યું છે. જ્યારે વ્યંગ્ય અર્થ વાચ્ય અર્થ કરતાં ચડિયાતો હોય ત્યારે ઉત્તમ કાવ્ય કહેવાય, તેને વિદ્વાનો ધ્વનિ કહે છે. આ પછી ઉત્તમ કાવ્યના ઉદાહરણ તરીકે શ્લોક આપ્યો છે, નિહશેત ચિત્તચંદન સ્યાંતિકમ. તારા સનપટ પરનું ચંદન સંપૂર્ણપણે ખરી ગયું છે, તારા હોઠ પરની લાલીમાં ભૂસાઈ ગઈ છે, આંખો અંજન વગરની થઈ ગઈ છે, કોમળ દેહ રોમાંચિત થયો છે, પોતાના સ્વજનને પીડા આપનારી જૂઠા બોલી જૂઠી હું અહીંથી વાવમાં સ્નાન કરવા ગઈ હતી પણ એ અધમની પાસે નહીં. આ ઉદાહરણ પછી મમ્મટ કારિકામાં ઉપરનું વાક્ય આપે છે કે અહીં એટલે આ શ્લોકમાં તું તેની પાસે રમણ કરવા ગઈ હતી એવું અધમ પદથી પ્રધાનપણે સૂચવાય છે. એક નાયકા ઋષિને પોતાના પ્રિયતમ પાસે મોકલે છે, તે નાયકને નાયિકા પાસે લાવવાની બદલે તેની જ સાથે રમણ કરીને પાછું કરે છે. તેના શરીર પર સંભોગના ચિહ્નો સ્પષ્ટ દેખાઈ આવે છે એટલે નાયિકા ઉપરનો શ્લોક કહે છે. શ્લોકમાં સીધું તો એમ કહેવાયું છે કે તું પહેલાં નાયક પાસે ગઈ નથી પણ અહીંથી વાવમાં સ્નાન કરવા ગઈ હતી, આ એનો વાક્યાર્થ છે. પણ છેલ્લી પંક્તિમાં જે અધમ શબ્દ વાપર્યો છે તેથી સ્પષ્ટ રીતે સૂચવાય છે કે તું તે નાયક પાસે રમણ કરવા ગઈ હતી. આમ આ સૂચન સુંદર કાવ્યને જન્મ આપે છે. વાક્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ ચડિયાત તો બને છે, તેથી આને ઉત્તમ કાવ્ય કહી શકાય. જો આ શ્લોકમાં અધમ શબ્દ ન હોત તો આપણે તે વાવમાં સ્નાન કરવા ગઈ છે તેમ માની લે, પણ તે નાયક અધમ છે અને તેની સાથે રમણ કર્યું છે. આવી વાવ સ્નાન તે તેની સાથે ના રમણ એ બંનેને એકસાથે લાગુ પડે તેવા વિધાનો, સંપટ પરનું ચંદન ફરી ગયું છે વગેરેમાંથી આપણે બધા વિશેષણો તેની સાથે રમણને લાગુ પાડીએ છીએ. આથી અધમ પદ એ ધ્વનિ અથવા નવો અર્થ આપવામાં મુખ્ય કારણ બને છે. અહીંયા તમારે કાવ્ય પ્રકાશના પૂર્વા પર સંદર્ભનું ડિસ્કશન પૂરું થાય છે. હવે આગળ છે, જુઓ તો બેટા. જીજ્ઞા બોલાવું છું હા તને નેક્સ્ટ.